Morning Bibles. Jai Swaminarayan, Jai Shri Krishna. Chalo. Aapne Gujarati lekhan vikas kare tune chhela ke lecture Gujarati ma khuma. Lekhan vikas karya tha. Barabar 1 thi 4. Shu hatu pen konu lekhan hatu. Yaad chhe ne? Aapne khuma no pehlo part chhe. Shu naam chhe? Khissa ma pehelwan. Ha. Aa part no fokro hatu. Barabar chhe me board upar thi lakhavyo hatu. લખી લીધો હશે તમે હોમવર્કમાં પણ હતું બીજું શું હતું ચિત્રવર્ણ શું હતું ચિત્રવર્ણ બગીચાવાળું યાદ આવે છે લેખન વિકાસ થઈ ગયું ત્રીજું ફ્રીજ ફ્રીજનું ચિત્ર ચોટાડી લખાવ્યું હતું મેં બરાબર છે અને ચોથું શું હતું આપણે કઈ સીઝન ચાલે છે અત્યારે ચોમાસું બરાબર યાદ આવી ગયું છેલ્લા લેક્ચરમાં આપણે અનુલેખનમાં 1 થી 4 લખ્યા છે બરાબર અનુલેખન બીજું હતું ચિત્રવર્ણ ત્રીજું હતું ફ્રીજ અને ચોથું હતું ચોમાસું વિશે બરાબર 1 થી 4 આપણે લેખન વિકાસમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને તમારું કોઈ પણ સરસ કદાચ ના લખ્યા હોય તો હોમવર્કમાં મેં ફોટા મોકલેલા છે બધા તમારા અંદર ચોપડીમાં તમારી લેખન વિકાસની ચોપડીમાં લખવાના છે મેં તમને ચોપડી તે દિવસે બતાવી દીધી યાદ છે આજે પાછા આપણે સેટ ઉપર આવી જઈશું આપણા પાઠ્યપુસ્તક ઉપર કયું જવાબ ચિત્રવાળા પર નવું પાઠ્યપુસ્તક આવી ગયું હશે બધા પાસે જોયેલો ચિત્ર એકવાર કુહુ કોયલની કુહુ સમજાઈ ગયું લીધું છે બધા આવું પાઠ્યપુસ્તક આ પેજ છે હવે પાઠ્યપુસ્તક આવી ગયું છે આપણી પાસે બરાબર ના લીધું હોય એ લઈ લે એમ કે સમજવાય જોશે બધું કરવા પાઠ્યપુસ્તક તો લેવું જ પડશે તમારે બરાબર હવે આમાં આપણે જો ઘણું ખરું તો આપણે ચલાવી લીધું છે પીડીએફ આવી હતી આપણી એની ઉપરથી બરાબર છે જો ક્યાં સુધી ચલાવ્યું પહેલા તો આપણે કહું કોણ બોલી શકે શિશુ આવું કોને કહેશે તમે લખી પણ નાખ્યું હશે બોર્ડમાં બરાબર પછી વાર્તામાં કેવી રીતે કહ્યું છે કે ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું યાદ આવ્યું એની પછી વાર્તાના ક્રમમાં બોલવું એ પણ લખી નાખ્યું હશે પછી સવાલ જવાબને સમજાવ્યા હતા લખવાના બાકી છે પણ હવે હું ફોટો મોકલીશ ત્યારે તમારે સવાલ જવાબ લખવાના રહેશે બરાબર એની પછી પોતે ખીસું છો આ રીતે આ વાર્તા વર્ગમાં કહો એ પણ મેં સમજાવ્યું એની પછી છે સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ એવા બીજા શબ્દ જૂથ બનાવો સફરજન જેવા આંસુ જેવડા સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ આવા બીજા શબ્દ જૂથ બનાવો બરાબર એ હવે અત્યારે પેલા હું આ સમજાવી દઉં એને પછી હું સમજાવીશ પાછળનો પેજ કેવો એ સમજાવાઈ ગયું છે આવું વારંવાર કરતું વ્યક્તિને શું કહેવાય પાના નંબર 8 ખબર છે લખી પણ નાખી તમે લોકો એ નોટબુકમાં રખડવું પૂર્વોત્તર વટકેલ યાદ આવી ગયું એની પછી જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો એ પણ આપણે લખ્યું આવું યાદ છેલ્લા લેક્ચરમાં મારું પ્રિય વસ્ત્ર કે ભાઈ તમારું પ્રિય પરિધાન ક્યાં રંગનું છે તમારું પ્રિય પરિધાન મેં હું લખ્યું હતું પીળા રંગનું છે તમે તમારું પણ લખી શકો છો યાદ છે ને એનું પણ હું તમને ફોટો પાડી મોકલીશ તમારે નોટબુકમાં લખવાનું છે લેસનમાં આવે ત્યારે હોમવર્કમાં આવી જશે હવે આગળ સંવાદ પૂરો કરો પછી ભજવો પાના નંબર 9 કાઢો જો સંવાદ પૂરો કરો પછી ભજવો ભજવો એટલે આ સ્કૂલ ચાલુ નથી ને તર આપણે તમને કોઈને ખીસું બનાવી દઈએ તો કોઈને મુસ્કોટ બનાવી દઈએ તો કોઈને ધોબીભાઈ બનાવી દઈએ કે કોઈને સુરજ દાદા બનાવી દઈએ તો બહુ મજા આવે આ સંવાદ ભજવવાની બરાબર આ નાટક બની જાય આપણો આ પાત્રો છે જો કયા કયા પાત્રો છે આ સંવાદમાં જોવો ખીસું મુસ્કોટ દરજી ધોબી સુરજ અને નીરજભાઈ છ પાત્ર છે જો પર લખ્યું છે પાના નંબર 9 ખોલી બેસો માઠે પુસ્તક લઈ લીધા છે એટલે હાથમાં લઈને જ બેસવાનું બરાબર છે જે વિષય કે આપણે ભણતા હોઈએ એટલી તો આપણને ખબર હોવી જોઈએ કે આજે મારું આ લેક્ચર છે તો એના પાઠ્ય પુસ્તક આપણે જોડે લઈને જ બેસવાના તમારી પાસે કંપાસ હોય કે તમારું પાઉચ હોય પેન્સિલ ઇરેઝર સ્કેલ વાળો એ પણ લઈને જ બેસવાનું ઇન્કેસ ક્યારે ચાલુ પીરિયડમાં અમે લખવાનું તમને કહીએ પણ તો તમારે ઊભું થઈ થઈ ગોતવા નહીં જવાનું ત્યારે બરાબર છે બધું લઈ બેસવાનું અમે કહીએ કે સમજાવીએ છે તો તમારે શાંતિથી સમજવાનું એમ કે લખવાનું છે તો જ પેન્સિલ હાથમાં
લેવાની અત્યારે કોઈએ લેવાની નથી ફક્ત સમજવાનું છે પણ પાઠ્યપુસ્તકનું લૂપ રાખી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાન હોવું જોઈએ ચલો પાના નંબર 9 કાઢો હા સંવાદ વાળો એમાં પહેલો તો પાત્રોનું નામ છે પછી છે ઈસુ નવા બુસ્કોટ પાસે જાય છે હવે જાય છે ત્યારે કોણ પાત્ર શું બોલે છે એમાં છે એક નું આપણે એક્શન એક નું આપણે લખવાનું છે તો સેમાંથી લખીશું આપણે પાઠમાંથી બીજે ક્યાંથી લખીશું બરાબર જો એનો બુસ્કોટ શું કહે છે ખસ આખું ખસ ભા કહી છે એ લખેલું છે પછી ખીસુ શું બોલે છે એ લખેલું નથી આપણે પોતે લખવાનું છે તો આપણે શું લખીશું ખીસુ શું બોલે છે ત્યારે કે બુસ્કોટ ભાઈ આવું શું કરો છો મને તમારી સાથે બહુ ગમે છે એ વસ્તુ આમાં આવે એની પછી આગળ બુસ્કોટ શું કહે છે તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે એટલે કરી પછી ખાલી જગ્યા છે પાછળનો સવાલ આપણે પૂરો કરવાનો સેમાંથી પૂછશું આપણે પાઠમાંથી તો શું આવશે કે તું કેવું બંધુ અને ગંધાતું છે તને જોઈને તો મને સુખ ચડે છે તારી સાથે વાતે કોણ કરે કે ત્યાં એનો સંવાદ પૂરો થાય છે બરાબર સંવાદ એને એટલે એનો વાક્ય પછી આગળ ખીસુ રડી પડે છે આંસુના ખાબોચિયામાં આરોપે છે હવે તે સાફ થઈ ગયું છે પોતાને સાફ જોઈ ઉસી પડે છે બરાબર છે હવે એનો સંવાદ આગળ છે ખીસુ પહેલા તો શું બોલે છે વાહ વાહ હવે રૂપાળું થઈ ગયું એ જ્યારે સાફ થઈ જાય એના આંસુથી એ પછીના સંવાદ છે ખીસુ ખીસુ શું બોલે છે યાર તું નથી આપણે ગોતવાનું છે શું બોલે છે વાહ વાહ હવે હું રૂપાળું થઈ ગયું પછી પાછું હવે પાછું આગળ ત્રીજું છે ખીસુ રોગથી ચાલે છે સુરજદાદા જન્મ કરતા આવે છે ખીસુ ડરી જાય છે હવે ઈ છે ઈ જે આપણે આપ્યો એના સંવાદ આગળ આવશે તો પહેલા તો ખીસુ ખીસુ શું બોલે છે સુરજદાદા આગળ આવે ત્યારે બાપ રે ગરબા ગરમ સુરજદાદા પછી આગળ આપણે પૂરું કરવાનું છે એમની લાંબી લાંબી મૂછો જોઈને હું ભી ગયો એવું કહે છે સુરજદાદા શું કહે છે એ પણ આપણે લખવાનું છે એક બચુડા બીજ નહીં હું તો ભીંજાયું છે અહીં આવ તને સૂકવી દઉં બરાબર ત્યાં સંવાદ પૂરો થાય છે હવે આગળ આગળ શું બીજા સંવાદમાં છે જો ખીસુ કૂદીને સુરજદાદાના કોળે બેસી જાય છે સુરજદાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે હવે એના આગળ સંવાદ આવશે તો સુરજદાદા શું કહે છે જો મારી ગરમીનો ફાયદો લઈ લેવા ખોટા પછી ખાલી જગ્યા છે અહીંયા આપણે હવે તું રડીશ નહીં ને એમ પૂછે ખીસુ શું કહે છે નારે ના સુરજદાદા હવે હું નહીં રડું હવે હું ફાઇન ફાઇન લાગું છું નહીં સુરજદાદા એમ કહે છે કે હવે તો તું વાહુ વાહુ લાગે છે બચુકડા ત્યાં પણ સંવાદ થવો થાય છે સમજ પડે છે તમને થતું છે બીજાના સંવાદ ક્યાંથી બોલે છે પાઠમાંથી જ એ સંવાદ તમને પાઠમાંથી જ મળશે બરાબર પછી ખીસુ હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે તો ત્યારે ખીસુ શું બોલે છે પહેલા દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ને ખીસુ આખો એ સંવાદ કરે છે આપણે લખવાનો છે કે ત્યાં ચોપડીમાં આપેલો નથી દરજી શું કહે છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવો ને સરસ ખીસુ ચોટાડવાનો છું તું કરસ નીકાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી મેં આમાં લખી નાખ્યું છે તમને એમ થતું હશે કે આ ટીચર બધા એને લખ્યું કે મેં ક્યાંથી લખ્યું છે પાઠમાંથી જ જોયું બરાબર પાઠમાંથી સંવાદ પૂરા કરેલા છે પછી ખીસુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે તેનું રડવાનું ચાલુ છે હવે એ પછી શું સંવાદ થાય છે આપણે લખવાના રહેશે તો પહેલા તો ધોબી ખીજાઈને શું કહે છે એ ગોતવાનું છે આમાં આપેલું નથી બરાબર પણ મેં લખ્યું છે એટલે હું વાંચું છું વજોડિયા હા કહીથી મારા કપડા બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ તને કોણ બન્યું હશે બરાબર તો હવે ખીસુ રડતા રડતા શું કહે છે મને મને કરજ નહીં પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર મને ચોટાડતા નથી એટલે મને રડવું આવે છે ત્યાં સંવાદ ઊભો થાય છે પછી પાછું હજી ધોબી શું કહે છે પણ લખવાનું છે ધોબી શું કહે છે
એમ વાત છે અહીં આવો તારી ફરજ એ ચપટી વગાડતા છૂ કરી દો એમ કહે છે બરાબર હવે ધોબી સ્ત્રી ગરમ કરે છે સૌ કરવું કે છે એના સંવાદ લખવાનો છે પાછળ ફેરવો પાના નંબર 10 ફેરવું પાછળ પાના નંબર 10 ખિસ્સુ ચીસ પાડીને શું બોલે છે એ લખવાનું છે ઓ બાપરે હું તો દાજી ગયું મારાથી નથી સહેવાતું એવું બોલે છે તો ધોબી શું કહે છે જો પછી આગળ ધોબી જોરજોરથી ઇસ્ત્રી ફેરવે છે ખિસ્સુ કડક થઈ જાય છે એના સંભાળ લખવાના છે એમાં સૌ પ્રથમ તો ખિસ્સુ હસતા હસતા શું કહે છે કડક થઈ ગયા પછી ગુસ્સે જાય છે ને ધોબી કાકા થેન્ક યુ તમે તો કમાલ કરી હું એકદમ કડક અને ફાફડું થઈ ગયું એવું બોલે છે ને પાઠમાં આવજો એવું છે તે છે પણ વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં આખું વાક્ય આવે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું નથી કેમ કે સમાસે નહીં નોટ બુકમાં લખવાનું કહીશ તો લખવાનું રહેશે પછી ખિસ્સુ દરજીની દુકાને જાય છે હવે છેલ્લે કડક થઈ ગયું પછી છેલ્લે ક્યાં જાય છે દરજીની દુકાને તે દરજી જોડે શું સંવાદ થાય છે લખવાના છે ખિસ્સુ શું કહે છે દરજી કાકા જુઓ હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું મને નીરજભાઈના દુકાન પર ચોંટાડશો ને એવું કહે છે દરજી શું કહે છે અરે વાહ ખરેખર તો સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના દુકાન પર એવું કહે છે પછી ખિસ્સુ ફેર પુદડી ફરે છે દરજી સંચો ચલાવી ખિસ્સાને દુકાન પર લગાવે છે દરજીભાઈ દરજીભાઈ શું જુએ છે નીરજભાઈ છે તે શું કહે છે થેન્ક યુ દરજી કાકા થેન્ક યુ દરજી કાકા પછી શું કહે છે આવજો આપણે શું લખીશું આવજો પછી છેલ્લે છે ખિસ્સુ હસી પડે છે હવે ખિસ્સુ અને નીરજભાઈ પછી સંવાદ આપણે લખવાના છે તમને ખબર જ છે પાઠમાં કે હવે ખિસ્સુ અને નીરજભાઈ સાથે બાલ મંદિર જાય છે સાથે રમવા જાય છે અને ખિસ્સુ ખુશ અને નીરજભાઈ પણ ખુશ સાથે સાથે સુઈ પણ જાય છે એ સંવાદ આખો છેલ્લો છે એ આપણે આગળ લખવાનો છે સમજાઈ ગયું આખો સંવાદ એટલે શું છે આ લગભગ આખો પાઠ જ આમ આવી જાય છે મેં જે પાઠ સમજાવ્યો કે કોણ શું બોલે છે એ સંવાદ આપણે પાઠમાંથી જ પોતીનામાં લખવાના છે બરાબર છે ચલો હવે આગળ ખિસ્સા જુદા જુદા પ્રકારના હોય છે ચર્ચા કરો તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો કેમ જો આ મોટા એવા છે પાઠ્ય પુસ્તક છે ને તમારી પાસે જો હોય ખિસ્સાના ફોટા હવે આ તમારી ઉપર ડિપેન્ડ કરે છે મને તો આ ચેક સોલ ખિસ્સું પણ ગમે તો તમને લોકોને પિંક પણ ગમતું હોય આમાંથી કોઈ બી ખિસ્સું કોઈને ગમી શકે આ ખાલી પ્રવૃત્તિ છે એક આપણે કરવાની સમજાઈ ગયું ખિસ્સાના ફોટા અહીંયા આપેલા છે પાઠ્ય પુસ્તકમાં એમાં કેવું છે કે તમને આમાંથી કયું ખિસ્સું પસંદ છે કરો કેમ કેમ કે એમાં આવી ભાત છે કેમ એનો આકાર આવો છે એ આપો જો હું ધારો કે એમ કહું કે મને આ ચેક્સ વાળું ખિસ્સું બહુ પસંદ છે કારણ કે મને તેની ડિઝાઇન ગમે છે હું એવું પણ કહી શકું તમે તમારી રીતના પણ કહી શકો પછી આમાં શું છે તમે બે ખિસ્સા દોરો એક ફક્ત ફેશન માટે એક ચોક્કસ કામ માટે બરાબર જાતે આપણે આ ખિસ્સાની ડિઝાઇન છે ખાલી પ્રેક્ટિસ કરવાની છે આની ખિસ્સાની ડિઝાઇનની પ્રેક્ટિસ તમારે કરવાની છે કરવી તો કરજો નોટબુકમાં તમારા બધા પાસે નોટબુક છે જ ને બરાબર આ સૂચના મારી દેવાની ઉપર અને કોઈ બી બે ખિસ્સા દોરવાના છે એકદમ સરળ છે દોરશો ને બરાબર આ જાતે પ્રેક્ટિસ કરવાની છે તમે લોકો જાતે બે ખિસ્સા દોરજો અને તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો દોરવું હોય આવડે તો આમાં શું ભરશો એ પણ દોરી શકો તો પેન્સિલ છે મોબાઈલ છે રૂમાલ છે બરાબર જેવું આપણે એવું દોરવા પછી આગળ 17 પાના નંબર 10 ઉપર જો આ 17 નંબર જુઓ જૂથમાં કામ કરો એક સભ્ય પાઠ મોટેથી વાંચશે બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં જો આ ચિહ્ન છે જો મેં અહીંયા દેખા આ પૂર્ણ વિરામ પ્રશ્ન ચિહ્ન અને આ ઉદ્ગાર ચિહ્ન આ ચિહ્ન છે ત્રણ ચિહ્નના નામ શું કહેવાય આ ટપકુ છે આપણે તો તમને ખબર જ છે આપણે વાક્યના છેડે ટપકો મૂકીએ ટપકુ એટલે પૂર્ણ વિરામ શું કહેવાય પૂર્ણ વિરામ એના માર્ક પણ કપાઈ જાય છે ખબર જ હશે તમને વાક્ય પૂરું થાય ગુજરાતીમાં એટલે પૂર્ણ વિરામ મૂકવું જરૂરી પૂર્ણ વિરામ ક્યાં મુકાય એની છે જોયું
એટલે ટપકું છે ને ઈ ચિહ્નને કયું કહીશું આપણે પૂર્ણ વિરામ પછી બીજું છે એ તો ખબર જ છે અને શું કહીશું આપણે પ્રશ્નાર્થ ચિહ્ન શું કહીશું પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર એ ક્યારે વપરાય એ પણ જોવાનું છે અને આ ઉદ્ગાર ચિહ્ન આ શું છે ઉદ્ગાર ચિહ્ન આ ત્રણેય ચિહ્નના ઉપયોગ કરી બબ્બે વાક્ય બનાવવાના છે તો મેં બોર્ડ ઉપર લખ્યા છે બબ્બે વાક્ય પણ શેમાંથી બનાવવાના છે પાઠમાંથી જુઓ તમે સરખું વાંચો આપણે સ્કૂલ ન જાઓ ને કીધું એમ ને તમે વળી કોઈને પાઠ વંચાવો એમાં જો પૂર્ણ વિરામ વાળા તો ઘણાય વાક્યો હશે એટલે કે જે પૂરા થઈ જાય જ્યાં છે તે પૂર્ણ વિરામ લાગ્યો મેં પાઠમાંથી શોધી લખ્યા છે બરાબર જો એમાં આ પૂર્ણ વિરામ વાળા વાક્યમાં પહેલું એનાથી હસી પડાય પછી બીજું વાક્ય એ તો રોફથી ચાલવા લાગ્યું પછી પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્ય પ્રશ્નાર્થ એટલે પ્રશ્ન કરતા હોય ને એવા વાક્ય ખબર તો પડે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્ન વાળા વાક્ય કે કોઈ કોઈને પ્રશ્ન કરતો હોય તેવા વાક્ય એમાં પહેલું અને કોણ વધ્યું છે બરાબર એ વાક્ય છે પછી કેમ બચપડા હવે તું રડીશ નહીં ને બરાબર જો આ પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યા પાછળ આ પૂર્ણ વિરામ વાળામાં અહીંયા બે જગ્યાએ પૂર્ણ વિરામ આવ્યા પાછળ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન બબ્બે વાક્ય લખવાના કીધા છે એટલે છેલ્લે આ ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન વાળા બે વાક્ય લખવાના છે બરાબર છે મતેલી એક હતું ખીસું નાનકડું ને નમણું જો અહીંયા છેલ્લે આવ્યો ઉદ્ગાર ચિહ્ન દેખાય છે તમને આ શેમાંથી મેં લખ્યું છે પાઠમાંથી જ પાઠમાં તમે ગોતો એટલે ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય છે પછી બીજું આવા ઘૂસકોટ પર બેસવાની કેવી મજા પડે પાછળ શું આવ્યું ઉદ્ગાર ચિહ્ન સમજ પડી ત્રણેય ચિહ્નના બબ્બે વાક્યો મેં લખ્યા છે હોમવર્કમાં આવે ત્યારે તમે પણ તમારી નોટબુકમાં લખી નાખજો સમજાઈ ગયું ચલો સરસ હવે આગળ ગીતડું ગાશું ને ચણો ખાડામાં પડ્યો આપેલા સંવાદ મોટેથી વાંચો હવે આ નવું વાંચો એવું ખિસ્સા વાળું હવે અહીંયાથી ગયું આમ બીજું બબે હવે નવું આવ્યું છે એક આપણે આ પાના નંબર 7 કાઢો પાના નંબર 7 કાઢો આ છેલ્લું આપણે સમજવાનું રહી ગયું છે બીજા બધી આપણે આગળ પ્રેક્ટિસ કરી લખી નાખ્યું છે સવાલ જવાબ આવ્યા સવાલ જવાબ લખવાનો તો બાકી છે હું ફોટા મોકલીશ એની પછી જો આ 12 નંબરમાં શું છે સફરજન જેવડા આસુ એટલે મોટા મોટા આસુ આવા બીજા શબ્દ જૂથ બનાવો તો એમાં જો શું છે હું તમને લખાવી સમજાવી દઉં છું ખાલી જગ્યા જેવડી આ ફોટો મોકલી દઉં ત્યારે તમારે એમાં જોઈને લખવાનું રહેશે ખાલી જગ્યા છે ભૂલે છે બધું મોટું મોટું આવે ને એ રીતનું આમાં લખવાનું છે ખાલી જગ્યા જેવડા કાન હવે જો ખાલી જગ્યા જેવડી આ મોટી વસ્તુનું ઉદાહરણ લેવાનું છે કેમ કેમ કે ઉદાહરણમાં શું છે ખાલી જગ્યા જેવા સફરજન બરાબર તો મોટા મોટા કેવા હતા સફરજનનું ઉદાહરણ છે હોય કોઈ આંસુ માટે આંસુ તો હવે નાના હોય તમને ખબર છે સફરજન કેવું હોય મોટું તો મોટાનું જ ઉદાહરણ લેવાનું તો જેવડી ના બરાબર છે તો આ કે
કેવડી હોય આપણી પણ આ નાની પણ મોટા ઉદાહરણ લેવાનું છે તો આપણે શું લખશું લીંબુના ફાડિયા લીંબુના ફાડિયા કે ફાડિયા લીંબુનું ફાડ એટલે શું કહેવાય આપણે લો લીંબુ તમે કાપો વચ્ચેથી લીંબુના ફાડ જે ભી આ લીંબુ કાપો આવું હોય કાપો તેવી મોટી આંખ તો કઈ આપણે હોય નહીં એટલે ઉદાહરણ મોટું લેવાનું છે કેરીના ફાડ જેવું પણ આવે લીંબુના ફાડ જેવું આવે જે ટુ લેસન લેસન છે આપણે હમણાં તમારે આવશે જ કીધું તો ટોપલા જેવું મોટું મોટું ટોપલા જેવું લેસન એવું આવશે લેસન નહીં તમારે વધારે લેસન હોય તો તમે કે ઓહો કેટલું લેસન છે શું આવશે ટોપલા જેવું લેસન બીજો શબ્દ પણ તમે વાપરી શકો છો એની માટે બરાબર છે ટોપલા જેવું લેસન કે કોથળા જેવું લેસન ઘણું યાર મોટી વસ્તુનો છે તમે રમતમાં કેમ બોલો છો કોઈ બી વસ્તુ એ વસ્તુ યાર તમે વાપરી શકો ખાલી જગ્યા જેવડા કાન આપણા કાન તો અવડા જ છે પણ મોટા દર્શાવીએ આપણે તો શું કહીએ સુપડા સુપડા જેવડા કાન ખાલી જગ્યા જેવું દફતર 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 કેવું હોય આપણે આવું બરાબર મોટો દર્શાવો તો સુટકેસ લખીશું અથવા તો સુટકેસ લખીશું સુટકેસ મોટી હોય પટારા જેવું દફતર એમ પણ તમે લખી શકો સુટકેસ પણ લખી શકો આપણે અહીંયા શું લખીશું સુટકેસ સુટકેસ જેટલું દફતર આમાં એટલું સમજવાનું કે જેનું ઉદાહરણ આપ્યું છે એની મોટી વસ્તુ દર્શાવવાની છે બરાબર આપણે પાઠમાં એક જ ઉદાહરણ છે આસુડા કે આસુડાને કેવા ગણાવ્યા છે સફરજન જેવડા સફરજન જેવડા આસુ એટલે કે મોટા મોટા આસુ એટલે આ બધા આપણે મોટા ઉદાહરણ લીધા હવે ખાલી જગ્યા ખાલી જગ્યા જી બરાબર તો શું આમ આવશે ઘો જેવી ઘો ઘોનું કેમ ઉદાહરણ લીધું આપણે તો જીભ તમે કદાચ તમે એટલી કાઢો તો અટલી નીકળે ઘો જોઈ છે તમે લોકો ચંદન ઘો આવે માટી ઘો આવે જે ઘણી ઘો આવે નામે નથી આવડતા એક બે ના નામ જ આવડે છે બરાબર ઘો ઘણી જાતની આવે કદાચ તમે ક્યારેક જોયું હોય તો ભલે પ્રાણી સંગ્રહાલયમાં હોય છે બરાબર ઘો હોય ને ઘો એની જીભ લાંબી હોય એટલે મોટું દર્શાવવા માટે અહીંયા ઘો જેવી જીભ ઘો જેવી જીભ એવું દર્શાવવામાં આવ્યું છે અહીંયા આગળ નહીં ખાલી જગ્યામાં ઘો આવશે પાછળની ખાલી જગ્યામાં જેવી ઘો જેવી જીભ પછી ચોટલો ચોટલો ઘણીને લાંબો હોય બરાબર અહીંયા સુધી નીચે સુધી જતો હોય તો આપણે લાંબો લાંબો ચોટલો એવો નહીં પણ કોઈ ઉદાહરણ લેવાનું છે કે એની જેવો તો આપણે નાગણ લખીશું નાગણ કેમ હોય લાંબી એટલે શું લખીશું અહીંયા નાગણ જેવો નાગણ જેવો ચોટલો સમજાઈ ગયું આ ઉદાહરણ વાળું સમજાઈ ગયું ને આ ઉદાહરણ વાળું આ હજી ફોટો હું મોકલી શકું તમારે લોકોને લખવાનું આ બાકી છે જે આપણે સમજ્યા છે એ તમે લખ્યું છે બરાબર હવે જે આજે સમજ્યા છે બધું છે બધાના ફોટા હું તમને મોકલીશ હોમવર્કમાં જો શાંતિ રાખજો હમણાં છે તો ગુજરાતીમાં તમારે લેસન તમારે લોકોને વધારે રહેશે કે તમને લોકોને ખ્યાલ જ છે એટલે ગુજરાતી આપણે લેટ આવ્યું છે એટલે કે મોટું આવ્યું છે આપણી પાસે આ ચોપડી હમણાં જ આવી ને સ્કૂલ ચાલુ થયા ને બે મહિના થઈ ગયા પણ આપણી પાસે ચોપડી અત્યારે જ આવી છે થોડીક સ્પીડે રાખજો બહુ લેસન છે એમ કરવાનું નહીં ગુજરાતીમાં તમે લોકો પાઠ જોશો તો જૂના ગુજરાતી જેવું નથી ડરી નહીં જવાનું ઓહો ટીચર આ તો બહુ મોટા પાઠ છે ભલે હોય નવું છે એટલે તમને લાગશે રોજ તમે જો સ્કૂલે આવતા હોય કેમ તમારે 5 કલાક આવવું પડે આવવું પડે છે ને તો એની કરતા તો સારું છે તમે ઘરે ખાલી તમારે 1 કલાક તમે વિડીયો જોઈ લો અને લેસન તમે 2-3 કલાક કરો તો કેટલું થાય કલાક સવાર કરો કલાક બપોર પછી કરો 2 કલાકમાં તમારે લખવું એટલું લખાઈ જાય બરાબર છે એટલા માટે કહું છું કે હમણાં ગુજરાતી નવું છે લખવાનું વધારે રહેશે કોઈએ ફરિયાદ કરવી નહીં કે ભાઈ શું કામ આટલું લેસન આપે છે ચોખ્ખા અક્ષરથી જેવું ફોટા મોકલું સૂચના સહિત લખવાનું રહેશે તમારે બધાએ બરાબર છે એમાંથી તમારે વાંચવાનું રહેશે એટલે નોટબુકમાં લખવાનું છે એમાં તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં અત્યાર સુધીમાં લખવું છે તેમાં જ આપણે કોઈ ચોપડીમાં લખવાનું નથી ચોપડીમાં નહીં સદેપોથી તો આપણે લેવાની જ નથી બરાબર છે સદેપોથી લેવાની નથી આપણે લખવાનું છે એમાં નોટબુકમાં
गुजराती ની નોટબુક અને એક લેખન વિકાસ ને ચાલુ કરાઈ દીધું છે ચાર ચાલી ગયા છે બરાબર છે એવી રીતના જે લેસન આપણે દરેકમાં લખી છે નોટબુકમાં લખો છતાંય તમારે યાદ રાખવાનું ક્યારે કન્ફ્યુઝન ન થાવું જોઈએ કે આ મારે સેમમાં લખું સૂચના ને પ્રશ્ન જોડે છું આપીશ તમને લેસન બરાબર તમારે એવી જ રીતના લખવાનું રહેશે ચાલો હવે આપણે આગળ આ રહી ગયું બાકી એટલે મેં સમજાવ્યું સાત નંબરમાં હવે આપણે આપ્યા હતા ક્યાં पना नंबर 10 એ થઈ ગયું હવે 11 પાના નંબર 11 ઉપર આ નવું બિંદુ આવ્યા છે આપણે આ પાનો ખોલો જરા આપણે તા બિંદુ કોની નાખ્યું શું છે બિંદુ ગાસો ને ચણો ખાડવા પડે તો જૂનું બિંદુ આવી છે હવે આપેલ સંવાદ મોટેથી વાંચો 18 નંબર વાંચો તમારા પાઠ્યપુસ્તકમાં હા 11 નંબરના પાના ઉપર અહીંયા 18 કરી લખ્યું છે બરાબર હવે પેલું એમાં જો વાંચું છું બધાનું ધ્યાન પણ તમારા હાથમાં પાઠ્યપુસ્તક છે જોડે જોતા જજો હું તમને સમજાવી દઉં આરવ શું કહે છે તને ખબર છે ગજવું એટલે શું તમને ખબર છે ગજવું એટલે શું ગજવું એટલે ખીસવું તમારા બા દાદા બોલે ને ગજવામાં પૈસા ના ગજવામાં શું ભર્યું છે બરાબર તો નિયમ શું કહે છે માપ્યું દૂધ માપવામાં પ્રાય દેવું समझ नहीं पड़ती दूध मापवानुं गजवो बोलू छू तो गजवो एटले खीसवुं नीरव कहे ने खिस्सा ने गजवुं कहेवाय पूछे આરો શું કહે છે હા ખિસ્સાને ગજવો પણ કહેવાય સાચી વાત જ છે પછી આગળ બીજા નંબર જાગૃતિ જાગૃતિ શું કહે છે ખબર છે કાચબો કેટલું જીવે છે પૂછે છે જ્યોત્સના કહે છે મને ખબર છે 100 વર્ષ જ્યોત્સના શું કહે છે કે હા મને ખબર છે 100 વર્ષ જ્યોતિ કે શી વાત કરે છે કાચબો 100 વર્ષ જીવે પાછી એમ પૂછે છે આવા ત્રણ પાત્ર આવ્યા જાગૃતિ જ્યોત્સના અને જ્યોતિ જાગૃતિ પાછી કહે છે હા કેટલાક કાચબા તો તેથી વધુ જીવે જ્યોતિ શું કહે છે 100 વર્ષ કે વધુ કહેવાય નહીં ઉદ્ગાર ચિહ્ન છે જો પછી આ બાજુ ત્રણ નંબરમાં મમ્મી શું કહે છે માણસને કેટલી આંખ હોય પૂછે છે પ્રશ્ન ચિહ્ન છે પાછળ તમે મોટા થઈ ગયા છો તમને ખબર પડવી જોઈએ વાંચો પાછળ પ્રશ્ન ચિહ્ન કેમ બન જાય પ્રશ્નાર્થ એટલે પ્રશ્ન પૂછતા હોય એ રીતના મમ્મી કેવી રીતના પ્રશ્ન પૂછે છે માણસને કેટલી આંખો હોય વૃદ્ધાને છે બે એક જોડે બોલે છે શું કહે છે બે વડે તો મમ્મી કહે છે પક્ષીઓને પાછો પ્રશ્ન કરે છે વૃદ્ધાને છે બે પાછા એક જોડે બોલે શું કહે છે બે જ હોય ને એ પાછો એ જવાબ આપે છે પછી પ્રાણીઓને પણ બીજો જવાબ આપવાનો એ રીતે છે પ્રાણીઓને પણ બે જ હોય પાછો મમ્મી પ્રશ્ન કરે છે મધમાખી ને વળી પાછું મધમાખી લેવા મમ્મી પાસે બરાબર તો શ્રેય શું કહે છે એક શ્રેય જવાબ આપે છે એક ઋતા કહે છે ત્રણ એમ વિચારે છે કે ત્રણ પ્રશ્ન પૂછી કહે છે મમ્મી કહે છે મધમાખી ને પાંચ આંખ હોય છે કેટલી આંખ હોય મધમાખી ને પાંચ આંખ હોય છે આ ચિત્ર જુઓ ઋતાને છે કે ઓહો મધમાખી ને પાંચ આંખ હોય જો નીચે ચિત્ર બતાવ્યું છે નીચે મધમાખીનું ચિત્ર છે કેટલી આંખ દેખાય છે પાંચ મને પણ સરખું નથી દેખાતું પણ પાંચ આંખમાં આવ્યું છે એટલે હોય ચિત્રમાં જો તમને દેખાય તો તમે તમારી રીતના ગણજો એ જો પટ્ટું છે બે આંખની જગ્યાએ છે અને નીચે બે દેખાય છે એ કેટલી ટોટલ આંખ છે એની પાંચ બરાબર છે ચલો આ બધા આ સંવાદ હતા આપેલા સંવાદ મોટેથી વાંચો ફક્ત વાંચવા માટે સમજવા માટે હતા હવે પાછળ જઈશું પાના નંબર 12 ક્યાં જઈશું પાના નંબર 12 ઉપર એમાં 19 નંબર થી આપણે બાકી રહેશે આ 19 નંબર થી આપણે પાના નંબર 12 થી આપણે બાકી રહેશે બને એમાં આપણે ઝડપ કરવાની છે હવે આવતા લેક્ચરમાં હું લગભગ આ 19 નંબર થી આપણે પાઠ ક્યાં પૂરો થઈ છે બાર નંબરના પેજ થી 21 નંબરે પૂરું થાય છે બધી કોશિશ સુધીમાં આપણે આવતા લેક્ચરમાં પાઠ પૂરો
કરી નાખીશું કેમ કે લખવાનું હોય છે તમે બે ત્રણ લેક્ચર લખશો ત્યારે માર્ક તમારાથી પાડવો થશે જેમ પણ છે આપણે ઝડપ કરીશું કેમ કે તમને પણ ખબર છે કે આપણે ગુજરાતીમાં પાછળ છીએ એટલે આળસ કરવાની નહીં ફટફટ ફટાફટ લખી નાખવાનું ગુજરાતીમાં વધારે છે વધારે થશે કેમ કે મોડું ચાલુ થયું છે તો તમારે વધારે જ લખવાનું રહેશે બરાબર શુદ્ધ ચોખ્ખા અક્ષરે લખજો ચલો હવે આવતા પીરિયડમાં મળીશું આપણે બાય સી યુ